ખૂબ જ ઓછા સમયમાં અને ઝડપથી બની જાય એવી કોઈ ટેસ્ટી રેસીપી બનાવવી હોય તો એ માટે આજે આપણે બનાવીશું વેજ રેપ્સ. તો સૌથી પહેલાં એક પેનની અંદર આપણે વેજીટેબલ લઈ લઈશું. તો અહીંયા મેં કેપ્સિકમ અને ગાજર લીધેલા છે, તમે તમારા હિસાબ પ્રમાણે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો જે બાળકોને પસંદ હોય. ત્યારબાદ એમની અંદર મીઠું, ઓરેગાનો, મેયોનીસ અને શેઝવાન ચટણી એડ કરી અને બરાબર રીતે કૂક કરી લેવાનું છે. તો આપણા કેપ્સિકમની અંદર થોડી ડિઝાઇન પડી જાય ત્યાં સુધી કૂક કરવાના છે. તો આપણા વેજીટેબલ બરાબર કૂક થઈ ગયા છે, એમને સાઇડ પર મૂકી દઈશું અને એક રોટલીની અંદર આ રીતે કટ લગાવી દેવાનો છે. આપણે ચાર પાર્ટમાં ડિવાઈડ થાય એ રીતે કટ લગાવીશું. ત્યારબાદ એક પાર્ટ ઉપર આપણે કેચઅપ લગાવી દઈશું, બીજા પાર્ટ ઉપર આપણે ઓનિયન અને ટમેટાં રાખી દેવાના છે. તો અહીંયા મેં રાઉન્ડ કટ કરેલા ઓનિયન અને ટમેટાં લીધા છે. એક પાર્ટ ઉપર આપણે જે વેજીસનું મિશ્રણ તૈયાર કરેલું છે એ મિશ્રણને મૂકી દેવાનું છે. ત્યારબાદ એક પાર્ટ ઉપર આપણે ચીઝ લઈ લઈશું, તમે કોઈ પણ ચીઝ અહીંયા યુઝ કરી શકો છો. ત્યારબાદ આપણે જે રોટલીને વ્રેપ છે એને આ રીતે ફોલ્ડ કરી અને ટ્રાયેંગલ શેપ આપી દેવાનો છે. તો હવે આપણે સેલો ફ્રાય કરી લઈશું. તો સેલો ફ્રાય કરવા માટે મેં એક પેનની અંદર થોડું તેલ ગ્રીસ કરી લીધેલું છે. ત્યારબાદ એમની અંદર આપણે રોટલી મૂકી દઈશું અને બરાબર રીતે સેલો ફ્રાય કરી લઈશું. તો એકદમ સરસ રીતે ડિઝાઇન પડી જાય ત્યાં સુધી આપણે સેલો ફ્રાય કરવાની છે મીડિયમ ફ્લેમ પર. એકદમ હાઈ ફ્લેમ પણ નથી રાખવાની, એકદમ હાઈ ફ્લેમ હશે તો વધારે કૂક થઈ જશે. તો આપણી રોટલીનું વ્રેપ તૈયાર થઈ ગયું છે. તો આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો.